એસટી વિભાગ અને સરકાર વચ્ચે જે કોયડું ગૂંચવાયેલું હતું તેનો ઉકેલ આવી ગયો છે। એસટી કર્મચારીઓની હડતાળ હાલ સમેટાઈ ગઈ છે, આ રીતના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। ખૂબ જ અગત્યના સમાચાર, સરકારે સાતમા પગાર પંચની માંગણી સ્વીકારી છે, એટલે જે પડતર માંગણીઓ લઈને આ લોકો સતત દિવસ દરમિયાન આજે હોબાળો કરી રહ્યા હતા, હંગામો કરી રહ્યા હતા અને માંગણી કરી રહ્યા હતા, તે માંગણી હાલ સંતોષાઈ ગઈ છે। 45,000 કર્મચારીઓએ હડતાળ હાલ સમેટી છે અને સવારથી રાબેતા મુજબ એસટી સેવાઓ શરૂ કરી દેવાશે। સવારે 4 વાગ્યાથી એસટી સેવાઓ ફરી એક વખત શરૂ થઈ જશે। આજે સમગ્ર દિવસે મુસાફરોને જે એસટીથી સવારી કરતા હતા તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, પણ હવે સરકારે જ્યારે સાતમો પગાર પંચની માંગણી સ્વીકારી છે ત્યારબાદ મુસાફરોને પણ રાહત થશે અને મોટા સમાચાર એસટી કર્મચારીઓ માટે પણ। એસટી કર્મચારીઓ પહેલાં પણ આ કહેતા હતા કે જ્યારે 6ઠું પગાર પંચ અમલી બનાવ્યું હતું ત્યારે પણ એસટી તંત્ર ખાડે ગયેલું હતું, તો આ સમયે કેમ 7મો પગાર પંચ અમલી બનાવવામાં આવતું નથી। હવે રાબેતા મુજબ સવારે 4 વાગ્યાથી સમગ્ર કામગીરી શરૂ કરી દેવાશે અને મુસાફરો માટે પણ એક રાહતના સમાચાર છે। 45,000થી વધુ એસટી કર્મચારીઓએ હડતાળ સમેટી છે। સરકાર સાથે ચાલેલી બેઠકમાં લાંબા સમયગાળા સુધી આ બેઠક ચાલી હતી, જેમાં મંથન કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉકેલ કાઢવામાં આવ્યો છે। આણંદ હોય, સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, ગાંધીનગર હોય, બધી જ જગ્યાએ એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરી દેવાયું હતું અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। હવે ઉકેલ આવતા સવારે 4 વાગ્યાથી રાબેતા મુજબ એસટીની મુસાફરો કરી શકશે।